ગત ઓગસ્ટ માસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ વડોદરા શહેર જિલ્લાના અનેક સ્થળો પૂરની સ્થિતિમાં હતા શહેરી વિસ્તારમાં પણ સિત્તેર ટકા વસ્તી પૂરથી પ્રભાવિત થઈ હતી જેમાં મોટાભાગના ગરીબ પરિવારો હતા આ ગરીબ પરિવારોને પૂરમાં સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે કેશડોલ વિતરણનું આયોજન કર્યું છે કરોડો રૂપિયા પૂર સહાયના ભાગરૂપે ગરીબ પરિવારોને આપવાનું નક્કી કરાયા બાદ વિવિધ સ્થળે સેન્ટર ઊભું કરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ એક મહિના બાદ પણ અનેક વિસ્તારોમાં સહાય ન મળવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગરીબ પરિવારો પરિવારો અને કામ ધંધો છોડી સરકારી સહાય મેળવવા માટે સવારથી જ સાંજ સુધી રહે છે પરંતુ તંત્ર દ્વારા સહાય ન અપાતા છેલ્લા એક સપ્તાહથી તેઓ પરેશાન થઈ ઉઠ્યા છે આજે શહેરના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં કેશડોલ મેળવવા માટે ભેગા થયેલા ગરીબ નાગરિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો આ નવી ધરતી નાગરવાડા રાણાવાસ વિસ્તાર છે વહીવટી વોર્ડ આઠની અંદર આવે છે વડોદરા શહેરમાં ગત એક મહિના અગાઉ જે પૂર આવ્યું હતું પૂરમાં અસરગ્રસ્ત થયેલા લોકોને સરકારશ્રી તરફથી કેશ ડોલની સહાય રૂપે અમુક રકમ નક્કી કરવામાં આવી હતી પરંતુ અહીં નવી ધરતી નાગરવાડામાં ઘણા ખરા એવા વિસ્તારો છે કે જે લોકોને કેશ ડોલની સહાય મળી નથી અહીં આપ જોઈ શકો છો કે સવારે છ છ વાગ્યાથી લાઇનમાં લોકો પોતાનો કામ ધંધો છોડી અહીં લેડીઝ ઘણી ખરી ઘરકામ કરે છે જે પોતાનું કામ ધંધો છોડી બાળકોના કામ છોડી અને અહીં બે બેસી રહી છે સવારથી પરંતુ વહીવટી તંત્ર એટલે કલેક્ટર ઓફિસ દ્વારા સૂચના પ્રમાણે મામલતદારશ્રી તથા તેઓ લોકોના અધિકારીઓ અહીં સમય મર્યાદામાં આવતા નથી ક્યારે આવવાના છે કેટલા પૈસા ચૂકવવાના છે કેટલા લાભાર્થીઓને મળવાના છે એની કોઈપણ પ્રકારની અહીં માહિતી ઉપલબ્ધ નથી કે કોઈ અધિકારી પણ અવેલેબલ નથી અમે અહીંયા પૈસા માટે ભેગા થયા છે આવી રીતે ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી લાઈનોમાં ઊભા રહીએ સવારના છ છ વાગ્યાના આવીએ છીએ અમારા છોકરાઓની સ્કૂલ કામ ધંધો બધું છોડીને અમે અહીંયા ઊભા રહીએ જે હોય એ અમને કહી દે આપવાના છે કે નહીં નહીં તો પછી કેશ પેમેન્ટ વિસ્તાર પ્રમાણે આપી દે એવું કંઈ કરવું પડે ને ઘરોમાં અમારા એવું લાઈટ બધું જ હતું રહેલું ત્રણ ચાર અઠવાડિયાથી ફ્રી અમારે જે આ પૈસા બધાને આપ્યા હવે અમે જે બધા બાકી છે એને પણ ચુકવવા જોઈએ રોજે લાઈનમાં આવીને ઊભા રહીએ છીએ છોકરાઓની સ્કૂલો બુલો બધું અમારું બગડે છે પણ જે હોય એ અમને જવાબ આપી દો